गुड आफ्टरनून फ्रेंड्स फ्रेंड्स आज आपरे न्यू चैप्टर सीखीसु चैप्टर 22 पटोड़ा ओके फ्रेंड्स प्राचीन समय थी आपरा देश में घणी बड़ी जगह विविध प्रकार की वस्तुओं बनती हुई छे जेम के पाटण ना पटोड़ा बनारस नी साड़ी बेंगलोर नी पन साड़ी खूब ज प्रख्यात छे पछी कश्मीर नु भरतकाम मधुबानी ना चित्रों आ बधी घणी बधी जग्या एवी होय छे देश मां के त्यां खूब ज फेमस वस्तु तमने जोवा मळे छे पछी कुल्लू नी साल कुल्लू मनाली मां छे त्यां साल स्वेटर जैकेट ते खूब ज फेमस होय छे हने तो फ्रेंड्स तो आजे आपणे पटोड़ा विषे शीखीशु पाटण ना पटोड़ा जे फेमस छे एकदम तेना विषे आपणे पटोड़ा नी साड़ी मळे छे फ्रेंड्स ते पटोड़ा नी साड़ी खूब सरस होय छे तेनु जे अंदरनु जे वर्क होय छे एनी जे भरतकाम हस्तकारीगरी होय छे ते एकदम खूब सुंदर होय छे तो तेना विषे आपणे आ चेप्टर मां जोईशु अने जाणीशु फ्रेंड्स चालो न्यू चेप्टर जोईए चेप्टर 22 पटोड़ा फ्रेंड्स पटोड़ा ए एक टाइपनी साड़ी होय छे पटोड़ा टाइपनी तेमा एक सरस मजानो तेनु इने अलग अलग कलरफुल थ्रेड थी तेनु इने डिजाइन एक करवामां आवे छे तो इने पटोड़ा साड़ी जे तमे कहो छो ने ते तो आज आपणे पटोड़ा चेप्टर चेप्टर नुं नाम छे पटोड़ा तो ते आपणे जोईए तो पाटण सीटीना साळवीवाड़ामां મોક્ષા અને નિર્મલનું હાઉસ હતું તેઓ ત્યાં રહેતા હતા કોણ મોક્ષા અને નિર્મલ તેના હાઉસ ઓલવેઝ કલરફુલ રેશમની આંટીઓથી ભરેલું રહે છે જે રેશમની આંટી હોય તેનાથી એટલે એક ટાઈપના દોરા હોય છે રેશમના તેનાથી આખું જેના એ બધી ફિલ્ડ એટલે દોરાઓથી ભરેલું હોય છે તેમની મધર કોકિલાબેન અને ફાધર અશોકભાઈ તથા ફેમિલીના તમામ પીપલ વીવર્સ હતા વીવર્સ મીન્સ એટલે વણાટકામ કરે ને હસ્તકારીગરો કહે છે તે એને વીવર્સ કહેવાય છે ફ્રેન્ડ તેમની આ હસ્તકારીગરો ખૂબ જ બ્યુટીફુલ અને ખાસ પ્રકારની હોય છે એ લોકો જે આ વણાટ જે આ ડિઝાઇન જે ડિઝાઇનો બનાવે છે ને એ લોકો જે થ્રેડથી દોરાથી તે એકદમ બ્યુટીફુલ હોય છે ફ્રેન્ડ્સ સાળવીવાડામાં અનેક સદીઓથી સાળવી ફેમિલી ત્યાં પરિવારો વસવાટ કરે છે શ્યામાં સાળવીવાડામાં સદીઓથી તે સાળવી જ ફેમિલીઓ ત્યાં વસવાટ કરે છે તેમના દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું એકદમ સ્પેશિયલ ક્લોથ્સ વીવર્સ વણાટકામને તેને પટોળા નામથી ઓળખાય છે એટલે તેમના દ્વારા જે કરવામાં આવતું જે ખાસ પ્રકારનું જે વણાટકામ હોય છે જે લોકો બનાવે છે ગૂંથે છે અલગ અલગ કલરફુલ દોરાથી તેને ફ્રેન્ડ્સ પટોળા નામથી ઓળખાય છે અત્યારે આ જગ્યાએ ઇન્ડિયા અને દુનિયાભરમાંથી આવતા મુસાફરો આ હસ્તકારીગરથી અવગત થાય છે તેઓ ત્યાં જોવા આવે છે ફરવા આવે છે તે માટે પટોળા હાઉસનું પણ નિર્માણ કરવામાં આવેલું છે ફ્રેન્ડ્સ પાટણમાં આવેલી રાણીની વાવના શિલ્પકામમાં પણ પટોરાની ભાત છે તેમાં પટોરા ટાઈપની જે ડિઝાઇન હોય છે ને ફ્રેન્ડ્સ તમે આપણે પિક્ચરમાં તમને દેખાય છે ને પટોળા તેમાં કેવી સરસ મજાની બધી ડિઝાઇનો છે એવી જ ત્યાં રાણીની વાવમાં જે શિલ્પકામ કરે છે ને જે કોતરી કોતરીને આખી જે વાવ બનાવે તેમાં આ ટાઈપની છે ને પટોરા ટાઈપની જ પેટર્ન બનાવેલી છે તે સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કંડારી હતી ગુજરાતના કવિઓએ પણ લોકગીતોમાં પટોરાની આ કલાને મન મૂકીને વર્ણવી છે એટલે ગુજરાતના જે કવિઓ હોય છે તે આ પટોરાની પણ એક એને કાવ્ય લખેલી છે જેમ કે છેલા જીરે મારી હાથું પાટણથી પટોરા મોંઘા લાવજો ફ્રેન્ડ્સ આ એક કાવ્ય છે તે એમને લખેલી છે કવિઓએ આ કલા મોક્ષા અને નિર્મલના પેરેન્ટ્સ ફાધર અને મધર તેમના વડીલો પાસેથી શીખી હતી હવે મોક્ષા અને નિર્મલ પણ જ્યારે સ્કૂલમાંથી આવ્યા બાદ એટલે સ્કૂલ છૂટે ને પછી મોક્ષા અને નિર્મલ બંને ઘરે આવ્યા બાદ તે તેમના પેરેન્ટ્સને હેલ્પ કરે છે અને આ કલા શીખે છે ફ્રેન્ડ્સ કેવું હોય છે કે કંઈક પણ કોઈક વ્યવસાય કરતું હોય છે ઘરમાં જાણે કે વિના સાડીની ડિઝાઇન કરવાનું કે કોઈ પણ હોય વર્ક તો શું કરે છે ઘરના જે બાળક હોય છે
તે લોકો પણ તેમના પેરેન્ટ્સને હેલ્પ કરે છે અને એ લોકો પેરેન્ટ્સ પાસેથી જ શીખે છે. તમે પણ ફ્રેન્ડ્સ ઘણી બધી એવી વસ્તુ હશે કે તમે તમારા પેરેન્ટ્સ પાસે શીખો છો, તમારા મમ્મી કે પપ્પાને કંઈક વસ્તુ નોલેજ હશે અથવા તો ડ્રોઈંગ કરવાનું, પેઇન્ટિંગ કરવાનું કે કંઈક સારું સારું બનાવવાનું કોઈક એક્ટિવિટી, તો એ પણ તમે તમારા પેરેન્ટ્સ પાસેથી જ શીખો છો, હા ને? તો તેવી રીતના મોક્ષ અને નિર્મળ પણ તેમના પેરેન્ટ્સ પાસેથી જ આ કલા શીખે છે. ફ્રેન્ડ્સ, આ જે વીવર્સનું એટલે જે વણાટકામનું જે વર્ક હોય છે તે એકદમ હાર્ડ વર્ક હોય છે. એ એકદમ હાર્ડ હોય છે ફ્રેન્ડ્સ, એટલું ઇઝી નથી કે આની પર જે વર્ક કરવું, અલગ અલગ ટાઈપની પેટર્નો બનાવી, એ એકદમ હાર્ડ છે. આમાં ઘણી બધી પ્રોસેસ કરવી પડે છે. તે હવે આપણે જોઈશું કે કેવી રીતના તે લોકો બધી ઘણી પ્રોસેસ કરે છે, કેટલા મશીનો હોય છે, એ મશીનોમાંથી થઈને એક સરસ મજાની પટોળા સાડી બને છે. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે તે જોઈએ. ફ્રેન્ડ્સ, ન્યૂ ટોપિક જોઈશું, ફ્રોમ થ્રેડ ટુ ક્લોથ, એટલે દોરાથી કપડાં સુધી. તો પટોળાના વણાટના કામમાં વપરાતા રેશમના તાર, ફ્રેન્ડ્સ રેશમના તાર હોય છે, તેને મલબારી સિલ્કમાંથી બનાવવામાં આવે છે. જે મલબારી સિલ્ક હોય છે, ખબર છે આપણે સિલ્કના પણ કપડાં મળતા હોય છે, ઓકે, તે સિલ્ક મલબારી સિલ્કમાંથી બનાવવામાં આવે છે, જે વ્હાઈટ હોય છે. ફાધર આ રેશમના તાર બહારથી મંગાવે છે. આ જે રેશમના તાર હોય છે, આ જે એના જે પટોળા બનાવવા માટે જે યુઝ થાય છે ને, જે થ્રેડ, એ રેશમના તાર બહારથી મંગાવે છે. રેશમના તારને ખોલી ઊભા તાર અને આડા તાર તેને બનાવવામાં આવે છે. ત્યાર પછી તેના પર એક સરસ મજાની ડિઝાઇન પાડવામાં આવે છે. જો ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને થ્રેડથી તેને બાંધવામાં આવે છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, તાર હોય છે એકદમ પટલું, એક થ્રેડ જેવું જ હોય છે, પણ એને તાર જેવું ટાઈપનું હોય છે. તો તેને બહારથી મંગાવે છે, પછી એને ઊભા અને આડા કરીને પછી તેને એક ડિઝાઇન પાડવામાં આવે, અને પછી ડિઝાઇનવાળાને તારને યોગ્ય માપ એને માપ લે, પછી એને થ્રેડ દોરીથી એને બાંધી દેવામાં આવે છે, જેને ફ્રેન્ડ્સ બાંધણી કામ કહેવાય છે. આપણે બાંધણીની સાડી મળે છે ને, ડ્રેસ મળે છે, સાડીઓ મળે છે, તો એને બાંધણી કામ કહેવાય છે. જે પાર્ટમાં કલર કરવાનો હોય છે તે પાર્ટને થ્રેડથી છોડી તેના પર માપ મુજબ કલર કરી તેને ફરીથી બાંધી દેવામાં આવે છે ફ્રેન્ડ્સ. એ જે પાર્ટ પર આપણે જે કલર કરવાનો હોય છે, તે પાર્ટને છે ને જે થ્રેડ વડે બાંધી દે. ખબર, તમે બાંધણીમાં તમે ડિઝાઇન જોઈ હશે, તો ફ્રેન્ડ્સ એમાં શું કરે છે, કાપડ હોય છે, પછી એને પકડીને અંદર પથ્થર કે કંઈ પણ વસ્તુ મૂકીને એને બાંધી દે, થ્રેડ વડે પોટલી જેવું બનાવી દે, પછી એને કલરની અંદર ફરી એને કલરમાં ડૂબાવે, કે જે પણ કલર કરવો હોય તે કલરમાં તેને ઉકાળે, પછી ફ્રેન્ડ્સ એને સૂકવે, પછી ત્યારબાદ એને જે આપણે થ્રેડ વડે જે બાંધેલું હતું ને, એને છોડી દે, એટલે એ પાર્ટ વ્હાઈટ હોય, એટલે એમાં એક ટાઈપની ડિઝાઇન બની જાય. ઓકે, એટલે આ ટાઈપ, આ રીતે એ લોકો અંદર ડિઝાઇન બનાવે છે, અને આ રીતે બાંધણી અને જે આપણે કહીએ છીએ ને પટોળા, તે ટાઈપને આ રીતનું હોય છે, ડિઝાઇન બનાવે છે. ફ્રેન્ડ્સ, આ જે વર્ક છે તે ખૂબ જ મહેનત અને સમય લાગે છે, કારણ કે આટલી જ્યારે મોટા કાપડની ઉપર ડિઝાઇન બનાવવાની હોય, એને બધી થોડી થોડી ઝીણી ઝીણી બધી આવી રીતના થ્રેડ વડે એને બાંધવાની, તો એ કામ સૌથી હાર્ડ છે, એટલું ઇઝી નથી. ત્યારબાદ તાણા અને વાણાના તાર પર ડિઝાઇન અને રંગકામ થયા પછી તેને વણાટ માટે શાર્પર ગોઠવી વણાટકામ કરવામાં આવે છે. આમથી આમ 4 થી 6 મહિના મહેનત પછી જ એકદમ સરસ બ્યુટીફુલ અને કલરફુલ પટોળું તૈયાર થાય છે. પડી ગઈ સમજ ફ્રેન્ડ્સ? આ જે પટોળામાં જે કલર યુઝ કરે છે એકદમ પાક્કા કલરથી રંગાયેલું હોય છે, એટલે તે રંગ જવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી, એકદમ પાક્કા કલર હોય છે. ફ્રેન્ડ્સ, હું તમને એક્ઝામ્પલ આપું કે મારા ઘરે મારી મામાની જે છોકરી છે, તો એને પણ આ રીતે બનાવેલું હતું, આવી રીતના બાંધણી પર ડિઝાઇન કરેલું છે, મેં જોયું છે. તો તેમાં શું કરે છે, જે પાણી હોય છે તેને બોઇલ કરે, પહેલાં ઉકાળે, પછી એની છે ને બહાર આપણને કલર મળે છે, પાક્કા કલર, આ સ્પેશિયલ આ કાપડને કલર કરવા માટેના કલર મળે છે.
तो એ કલરને એક પેકેટ આખું અંદર નાખી દીધેલું. પછી વ્હાઇટ કલરનું જે કાપડ હોય છે તેમાં અવિદના જ થ્રેડ વડે એને અંદર જે છૂટ અલગ અલગ જગ્યાએ પથ્થર મૂકીને એને બાંધી દે છે. પછી એને એ કલરની અંદર જે અંદર કલર જેમાં બોઇલ થયેલો હોય છે, ઉકાળેલું છે, તેની અંદર એ કાપડને નાખી દીધેલું. અને પછી એને ઉકાળવા દીધેલું. પછી એને બહાર કાઢીને એને સૂકવી દીધેલું. પછી અંદરની જે પેલી થ્રેડ હતી તેને દોરો હતો તેને કાઢી નાખ્યા, એટલે એટલી સરસ મજાની ડિઝાઇન થઈ ગયેલી હતી. અને એ કલર એકદમ પાકો હોય છે. એવી રીતના ફ્રેન્ડ ઘણા બધા શું કરે છે, આપણી જે જીન્સ હોય છે એકદમ વ્હાઇટ થઈ ગયેલી હોય, ખરાબ થઈ ગયેલી હોય, તો આવી રીતના બ્લેક કલર લાવીને અંદર કલરમાં બોરી દે છે અને એને નાખી દે તો આ મસ્ત એકદમ ન્યૂ જીન્સ થઈ જાય છે, એકદમ ન્યૂ. તો આવું પણ મેં જોયું છે ઘણા લોકો કરતા હોય છે. અને ફ્રેન્ડ્સ, જે પટોળાનું ટકાઉપણું અને એના કલરની ચમક વર્ષો સુધી એકદમ તાજી રહે છે, એની ચમક જતી નથી ફ્રેન્ડ્સ, એકદમ સરસ દેખાય છે. આથી ગુજરાતમાં કહેવત પડી છે કે પડી પટોરે ભાત, ફાટે પણ ફીટે નહીં. પટોરાની ડિઝાઇન એવી હોય છે ફ્રેન્ડ્સ, એટલી સરસ રીતે લોકોએ બનાવેલી હોય છે કે તે જાય પણ નહીં, ખરાબ પણ નહીં દેખાય અને કલર પણ નહીં જાય, અને તે હંમેશા એમાં ચમક તમને દેખાતી જોઈ. અને ફ્રેન્ડ્સ, એ સૌથી મોંઘી સાડી હોય છે પટોળાની, સૌથી મોંઘી, કે એને હેન્ડવર્કથી એને આખી એક રેડી કરાવવામાં આવેલી હોય છે, એટલે તે પણ એકદમ મોંઘામાં મળે છે.